બોટાદના ગઢડા તાલુકાના ગાળા ગામમાં થયેલ મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે। ગઢડા પોલીસે વિવિધ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં ભેદને ઉકેલી આરોપીની ધરપકડ કરી છે। આરોપીએ પત્નીના આડા સંબંધ હોવાની શંકા રાખીને હત્યા કરી હતી। આરોપી ભીમાભાઈ ડામોરે તેની જ પત્ની ભાવનાબેનની ત્રિકમના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી। આજે ગઢડા પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો ગુનો નોંધાયેલ છે। તેમાં બનાવની વિગત એવી છે કે જે ભીમાભાઈ બળદેવભાઈ ડામોર તથા તેમની પત્ની છે ભાવનાબેન, તેમની વચ્ચે ચારિત્રને શંકા રાખી અને પત્ની સાથે ઝઘડો થયો હતો। આ ઝઘડાના પરિણામે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતા આરોપી જે છે ભીમાભાઈ બળદેવભાઈ ડામોર સજનગઢ બાંસવાડા રાજસ્થાનના છે। તેઓ રાત્રિના 12 વાગ્યાના અરસામાં હાથમાં લોખંડના ધારિયા અને ત્રિકમ દ્વારા તેમની પત્નીને જીવલેણ ઘા મારી અને મોતને ઘાટ ઉતારેલ છે।